નમસ્કાર મિત્રો ડોક્ટર શાહ તમારું સ્વાગત કરે છે મારી યુટ્યુબ ચેનલ પર આજનો વિષય છે વજન ઉતારતી વખતે થતી ત્રીસ સામાન્ય ભૂલો તમારામાંથી ઘણા બધાએ મારો પહેલો વિડીયો જોયો હશે જેમાં મેં વજન ઉતારવા માટેની દસ ટીપ્સ આપી છે મારી પાસે મારા ક્લિનિકમાં ઘણા બધા પેશન્ટો આવતા હોય છે અને હું જોઉં છું કે વજન ઉતારવા માટે એ લોકો બહુ બધા અલગ અલગ પ્રયત્નો કરી ચૂક્યા હોય છે અને વજન ઉતારતી વખતે ઘણી બધી ભૂલો કરતા હોય છે તો આજે મને થયું કે હું એ બધી ભૂલો વિશે તમને થોડું જણાવું ભૂલ સૌથી પહેલી એ છે કે તમે કોઈ ડાયટ ડાયટ જોઈ રહ્યા છો

ભોજન ભાવે કે ન ભાવે પણ ખાવાની કોશિશ કરવી મન મારીને ખાવાની કોશિશ કરવી ખોરાકને અમુક પ્રમાણમાં જ ખવાય ખવાય અને ન એવી માન્યતાઓ ધારણ કરીને બેસવું ત્રણ દર બે કલાકે કઈ ને કઈ ખાવું દર બે બે કલાકે કઈ ને કઈ પેટમાં નાખતા રહેવું અને એટલે કે ચક્કી ચાલુ ને ચાલુ જ પેટ ને આરામ જ નહીં હવે શું ખાવ પછી શું ખાઈશ એના જ વિચારો આખા દિવસ આવ્યા કરે ભૂખ્યા રહેવાના વિચારો થી ટેન્શન આવી જાય અને ભૂખ્યા ન જ રહી શકાય નંબર 4 સવારે ગરમ પાણીમાં મધ અને લીંબુ નાખીને પીવું અને અનેક આ જાતના નુસ્ખાઓ તમે જરૂર અજમાવ્યા હશે કેટલાય કાઢા લીધા હશે કેટલીએ અલગ અલગ ગોળીઓ પણ ખાધી હશે અને તમને એમ લાગતું હશે કે આ બધા મારું વજન ઉતરી જશે ભૂખ્યા રહેવું ભૂખ હોય તેના કરતા ઓછું ખાવું ભૂખ મારવી ભૂખ ના લાગે તેવી દવાઓ લેવી પેટ બૂમો પાડતું હોય તોય તેને ન સાંભળવું જોતા જોતા કઈ વાંચતા વાંચતા ખાવું ખોરાક નો સ્વાદ માણ્યા વગર જ ગળેથી એને નીચે ઉતારવું અચાનક જ ઉપવાસ કરવા માંડવાના કોઈ પણ તૈયારી વગર ન અચાનક જ ઉપવાસ શરૂ કરી દેવા અને પછી અચાનક જ ઉપવાસ તોડી નાખવા ઉપવાસ કરતી વખતે વચમાં વચમાં કઈ થોડું ખાઈ લેવું આઠ આને તે ડાયટ ચાર્ટ લઈ ને તે ફોલો કરવાની કોશિશ કરવાની કોઈની પાસેથી સલાહ લઈને કે ડાયટ પ્લાન લઈને વજન ઉતારવાના અખતરા કરવાના પહેલા ક્યારે ન ખાધું હોય તેવું ખાવાનું ખાઈને વજન ઉતારવાની કોશિશ કરવાની કોઈ પ્રોટીન શેક કે જવની ઉપમા એવું બધું ખાવાની કોશિશ કરવાની નંબર ફક્ત કાચું જ ખાવાનું ખાવાનું પછી પચે કે ન પચે સમજ્યા વગર જ એમાં પચેલાવી દેવું શુગર ફ્રી લેવાનું એમ માનીએ કે શુગર ફ્રી લેવાથી આપણું વજન નહીં વધે જો કે રિસર્ચ એમ કે છે કે શુગર ફ્રી લેવાથી સ્વાસ્થ્યને વધુ નુકસાન થાય છે વજન વધવાનું ચાલુ જ રહે છે ભૂલ નંબર તેર બે ચાર દિવસ માટે કે બે ચાર મહિના માટે જ કરવાનું આ કોઈ બે ચાર દિવસ વાત નથી કે બે ચાર મહિના વાત નથી આ તો આખા જીવનની વાત છે આ એક જીવન શૈલી વાત છે તન અને મન નો ઊંડો સંબંધ છે આ સમજવું અત્યંત જરૂરી છે મનમાં નિરાશાના ભાવ લઈને જમવું યોગ્ય નથી ઘણીવાર હતાશાને કે સ્ટ્રેસને કારણે વધુ પડતું જંક ફૂડ ખવાઈ જાય છે જીવનમાં દુઃખ આવ્યું હોય એકલતા હોય ત્યારે ફૂડ જ એક સહારો બની જતો હોય છે જાત ઉપર કઈ કંટ્રોલ રહેતો નથી અક્રાંતિયાની જેમ ખાવાનું ચાલુ રહે છે રાતના બાર વાગે ફ્રીજ ખોલીને આઈસ્ક્રીમના ડબ્બા ખલાસ થઈ જાય છે જાણો જો ખાતી વખતે તમે દોષ નો ભાવ રાખશો તો ખાવાનું પચશે જ નહીં પછી બહુ ખાઈને પસ્તાવવું દુઃખની લાગણી થવી આ બધું વજન ઘટાડવામાં બાધારૂપ બનશે આ ખાવાથી વજન વધે ને આ ખાવાથી વજન ઘટે એવી તમે જુદી જુદી માન્યતાઓ લઈને ફરો અને એ પ્રમાણે તમે ખાવાનું ચાલુ કરી દો આ બધી માન્યતા રાતના તમને મોડા સુવાની આદત હોય જો તમને ઊંઘ બરાબર નહીં આવતી હોય તો વજન નહીં ઘટે સમયસર હોય ઘણા લોકો બબે કલાક બપોરે સુઈ જતા હોય છે આ વધુ પડતી આળસની નિશાની છે રાત્રે સુવું જરૂરી છે અને દિવસે જાગવું જરૂરી છે આ તો કુદરતનો નિયમ છે ઠંડુ પાણી પીવાની આદત જમ્યા પછી કે ગમે ત્યારે બસ ફક્ત ઠંડુ પાણી જ પીવાનું આ ટેવ વજન માટે ઘણી જ નુકસાનકારક છે ઠંડુ પાણી પીવાથી ઓછો થાય છે અને ખોરાક પાચન થતો નથી શું તમે તમારી પોતાની જાતને નફરત કરો છો આ તો બહુ જ પાયાની વાત છે જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરી શકતા હો તો પછી તમે આવું ખોટું ખોટું ખાવાનું પણ ખાવાનું ચાલુ જ રાખશો જો તમે પોતાની જાતને પ્રેમ કરશો તો તમારો ખોરાક પણ સાચો રહેશે કોઈ જાદુઈ દવા લેવાથી વજન ઉતરી જાય છે એવી માન્યતા માર્કેટમાં આવી બહુ બધી દવાઓ મળે છે તમે પણ ટ્રાય કરી હશે પણ આવી કોઈ દવા છે જ નહીં કે જેનાથી વજન ઓછું થઈ જાય એટલું સમજી લેજો શું તમે કોઈ એલોપેથી ગોળીઓ ખાઈ રહ્યા છો તમને કોઈ એવી હેલ્થ કન્ડિશન છે કે જેમાં તમારે એલોપેથીની ગોળીઓ કાયમ કાયમની ખાવી પડે જેમ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર થાઇરોઇડ કે પેઇન કિલર કે કદાચ વધુ પડતા વિટામિન તમે ખાતા હો તો આ બધાથી પણ તમારું વજન વધી શકે છે નંબર 22 તમે કઈ બેરિયાટ્રિક સર્જરી કરવાનો વિચાર કરો છો આ આજકાલ તમે ડોક્ટર પાસે જાઓ તો એ લોકો આની વાતો કરતા હોય છે અને તમે કદાચ કોઈ મિત્રને પણ જાણતા હશો કે જેણે આ ઓપરેશન કરાવ્યું હશે પણ એ પછીથી એનું શું થાય છે તે તમે જાણી આવજો આ કોઈ સારો ઉપાય નથી કે જેમાં તમારા જઠરનો એક ભાગ કાપી નાખવામાં આવે અને પછી એને ડાયરેક્ટલી આંતરડા સાથે જોઈન કરવામાં આવે અને તમારા જઠરનો ભાગ એકદમ નાનો કરી દેવામાં આવે આ સર્જરી પછી ઘણા જ બીજા એના પ્રોબ્લેમ્સ ઉભા થતા હોય છે તો આ માટે તમે જરૂર કોઈને પૂછી સલાહ લઈ અને પછી જ આગળ વધજો આ કઈ ઉપાય નથી વજન ઘટાડવા માટેનો શું તમે વધુ પડતી કસરતો જીમમાં જઈને કરી રહ્યા છો વધુ પડતું વર્કઆઉટ કસરતો પણ સ્વાસ્થ્યને નુકસાન કરે છે કલાકોના કલાકો જીમમાં કોઈને કોઈ કસરત કરવાથી પણ શરીરને ધક્કો પહોંચે છે થાક લાગે છે શરીર નબળું પડી જાય છે કસરત કરવામાં પણ એક લિમિટ હોય છે એ ફોલો કરવી બહુ જરૂરી છે તમારી થાઇરોઇડ gland ચેક કરાવી છે એ ચેક કરાવવી બહુ જ જરૂરી છે

યાદ શક્તિ એટલે કે તમારા શરીરના દરેકે દરેક સેલની યાદશક્તિ બહુ જ સારી છે એ યાદ રાખે છે તમે જે પણ અખતરાઓ આગળ કર્યા હશે અને જેનાથી શરીરને શોક લાગ્યો હશે તે તમારું શરીર બરાબર યાદ રાખશે એ બધા અનુભવો યાદ રાખશે અને પછી જ્યારે ખાવાનું પાછું આવશે ત્યારે એ એકાદ બે કિલો વજન વધારે જ જમા કરી લેશે કેમ કે એનું કારણ એ છે કે તમારું શરીર કહેશે કે અરે પાછલી વખત ખાવાનું નહોતું મળ્યું એટલે બહુ તકલીફ થયેલી તો હવે આ વખત જેવું ખાવાનું આવે એટલે થોડુંક વધારે દબાવી રાખજે અને એ જ્યારે મેમરીમાં હોય ત્યારે તમારી તમારું વજન ઘટતું નથી તમારી તમારું શરીર છે તે બરાબર યાદ રાખે છે અને એ વજન ઉતારવા નથી દેતું સત્યાવીસ શું તમે એવો કોઈ ટાર્ગેટ રાખો છો દાખલા તરીકે સો કિલોનું વજન હોય અને સીધું હવે મારે સાહીઠ કિલો કરી નાખવું છે એવો કોઈ રાખતા છો કે જેને શકવાનું બહુ જ અશક્ય લાગતું હોય તો આ પણ એક તમારી વજન ઘટાડવાની પ્રક્રિયામાં બાધારૂપ થઈ શકે એમ છે શું તમે રોજ રોજ વજનના કાંટા પર ચડો છો આજે ત્રણસો ગ્રામ વજન વધ્યું કે ઘટ્યું એવી ચિંતામાં પડી જાવ છો અલગ અલગ કાંટાને ફરી ફરી ટ્રાય કર્યા કરો છો જો પછી વજન ઘટ્યું ન હોય તો એ દિવસે નિરાશ થઈ જાઓ છો અને જો વજન ઘટ્યું હોય તે દિવસે તમે થોડીક છૂટ લઈ લો છો અને પછી પાછા ગુગલ ગુરુ પાસે પહોંચી જાવ છો કઈક પૂછવા માટે મારા દર્દીઓને હું વજનના કાંટા પર ચડવા દેતી નથી મહિને ફક્ત એક જ વાર ચેક કરવાનું અચ્છા એમ ન થાય તો અઠવાડિયે એકાદ વાર બસ છે તમે કલાકો સુધી અરીસામાં જોયા કરો છો તમારા શરીરને કેવો એનો આકાર છે ક્યાં વજન વધારે છે તમારે આત્મનિંદા કરો છો તમે ક્રિટિસાઈઝ કરો છો તમારી જાતને તમારો સેલ્ફ એસ્ટીમ પણ બહુ ઓછો છે મારી ભાવતી વાનગીઓ જોઈને તમે દુખી થઈ જાવ છો ભાવતી વાનગીઓ તમે જુઓ અને રહી શકાતું નથી અને સહન કરી શકાતું નથી જાત ઉપર કાબૂ રહેતો નથી ખાવાનાની સામે તમે જોયા કરો છો ભાવતી વાનગીઓ તમને બોલાવતી હોય છે અને રાત્રે બાર વાગ્યે બધા જ નિયમો નેવે મુકાઈ જાય અને આખા દિવસનું સાટું વળી જાય છે ભૂલો માંથી કોઈક ને કોઈક ભૂલો કરતા જ હશો તમે તમારો અનુભવ મારી સાથે શેર કરો હું તમને કાયમનું રહે એવો રસ્તો બતાવું છું છેલ્લા દસ વર્ષથી મારું વજન એક સરખું જ પરફેક્ટ જ છે આ વિડીયોને તમે લાઈક કરો શેર કરો અને મારી ચેનલના મેમ્બર પણ બની જાઓ ધન્યવાદ